नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती विषय में आज आप कार्य 3 एम उदाहरण चंद्रकांत जेना रचयिता है कवि प्रेमानंद यानी के मार्ग साहित्य स्वरूप तरीके आख्यान खंड छे अने चंद्रहास आख्यान माथी आ एम उदाहरण चंद्रहास ए आख्यान तमारा अभ्यासक्रममां समावेश करवामां आवे छे। मूल जे चंद्रहास આખ્યાન છે પ્રેમાનંદ રચિત, એમાંથી કડવું 15 એમ ઉગાર્યો ચંદ્રહાસ એ આખ્યાન અંશ એક ખંડ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ છે। ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં જેમ આપણે જોઈએ કે નવલકથા જુદા જુદા પ્રકરણમાં વિભાજિત હોય તેમ આખ્યાન છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય સાહિત્ય સ્વરૂપનું એક સ્વરૂપ છે। આખ્યાન કડવામાં વિભાજિત હોય આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આખ્યાનના જનક આખ્યાનના પ્રણેતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ વાવનાર કોઈ મધ્યકાલીન સાહિત્યનો કવિ હોય તો તે કવિ ભાલણ છે। પરંતુ આ આખ્યાન સાહિત્ય સ્વરૂપનું સુવ્યવસ્થિત અને સારી રીતે ખેડાણ કરનાર એવા આખ્યાન કવિ શિરોમણી જો હોય તો તે પ્રેમાનંદ છે। કવિ પ્રેમાનંદ આખ્યાન સાહિત્ય સ્વરૂપનો આખ્યાન કવિ શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે, એને માણભટ્ટ તરીકે પણ ઓળખી શકાય છે। આખ્યાન એટલે શું? તો કે આખ્યાન એટલે વિસ્તારથી કહેવું, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પૌરાણિક કથાવસ્તુ હોય કે કોઈ પૌરાણિક ધાર્મિક કોઈ ભક્તનું કોઈ ચરિત્ર હોય, આ ચરિત્રને પદ્ય કાવ્યમય રીતે વિસ્તારથી જ્યારે કહેવામાં આવે એને આખ્યાન તરીકે ઓળખી શકાય। તો એમ ઉગાર્યો ચંદ્રહાસ જેના રચયિતા કવિ છે પ્રેમાનંદ, ઈસવીસન અંદાજે આશરે 17મી સદીમાં આ પ્રેમાનંદનો જન્મ થયો હોય એવું મનાય છે। પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો। એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું। કથાકાર તરીકે તેઓ પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા, માણ ઉપર તાંબા કે પિત્તળની ધાતુની માણ હોય, આંગળીમાં વીટી કે વેટલા પહેરેલા હોય અને માણ ઉપર થાક માર, અને આ ભટ્ટ પ્રેમાનંદ છે એ લોકોનું જન મનોરંજન કરવા માટે આ આખ્યાન કથાકાર તરીકે આખ્યાનની રચના છે એ શ્રોતાઓને સંભળાવતા, એટલે માણ ઉપર હાથથી તાળ આપીને કથા પ્રસંગોનું પઠન કરે, વિસ્તારથી કહે
ગાયન કાવ્યની પદ્યની પંક્તિઓ છે એ ગાય આ આમ કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય દ્વારા અભિનય સાથે સાથે ગુજરાતની જે લોકપ્રિય એ વખતની જે પ્રજા છે એ પ્રજાઓનું જન મન અને મનોરંજન કરેલું નરસિંહ મહેતા સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તેમજ પુરાણોમાંથી પૌરાણિક ધાર્મિક કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગુંજતી કરી હતી આખ્યાનની કળામાં પ્રેમાનંદ પ્રવીણ હતા આખ્યાનની રજૂઆત કરવામાં આખ્યાન લખવામાં આખ્યાનની કળામાં પ્રેમાનંદ પારંગત હતા પ્રેમાનંદ વર્ણનો આખ્યાનમાં આવતા વર્ણનો પાત્રાલેખન રસ નિરૂપણ એક રસમાંથી બીજા રસમાં સરકી જતા પ્રેમાનંદને વાર ન લાગતી એટલે રસ નિરૂપણની બાબતમાં પ્રેમાનંદ જેટલો કોઈ કવિ ઉત્તમ નથી શ્રોતાઓને ખબર ન પડે શ્રોતાઓને ખ્યાલ ન આવે એમ પ્રેમાનંદ એક રસમાંથી બીજા રસમાં સરકી જતા હાસ્ય રસમાંથી શૃંગાર શૃંગારમાંથી કરુણ કરુણમાંથી વીરરસ વીરરસમાંથી અદ્ભુત રસ ક્યારે એક રસમાંથી બીજા રસમાં પ્રેમાનંદ જતા રહે એની વાર ન લાગતી રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ પ્રેમાનંદ કુશળતા વર્ણન એવું કરે કે શ્રોતાઓને પ્રેમાનંદના મુખ દ્વારા કથાનું આખ્યાનનું રસપાન કરતા કરતા વર્ણન તાગસ સામે જાણે કે ચિત્ર ખડું થાય એવું પ્રેમાનંદ પોતાના આખ્યાનોમાં વર્ણન કરતા એ આખ્યાનોને ઉત્તમ બનાવવામાં પ્રેમાનંદની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો રહ્યો છે ઓખાહરણ અભિમન્યુ આખ્યાન ચંદ્રહાસ આખ્યાન સુદામા ચરિત્ર મામેરુ નરાખ્યાન રણયજ્ઞ અને દશમ સ્કંધ જેવી આખ્યાન કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોને પોષવાનું પ્રશસ્ય એવું કામ કર્યું છે આખ્યાનના માધ્યમ દ્વારા આપણા જે ગુજરાતમાં સંસ્કારો છે વિરાસત છે વારસો છે એનું જતન કરવાનું એને જાળવવાનું આવું પ્રશસ્ય કાર્ય કવિ પ્રેમાનંદે આખ્યાનના માધ્યમો દ્વારા કર્યું છે પ્રેમાનંદના ચંદ્રાસાખ્યાનના આ કડવા 15 માંથી કડવું 15 છે એમાંથી એમ ઉગાર્યો ચંદ્રહાસ એ આખ્યાનનો અંશ વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલો છે પ્રધાન દૃષ્ટભૂતિ જેને ચંદ્રહાસ મરી ગયો
ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણી તેને મારવા તત્પર બને છે ત્યાંથી આ આખ્યાન જે ખંડ છે એ તમારા અભ્યાસક્રમમાં આખ્યાન ખંડની શરૂઆત થાય છે કે પ્રધાન દૃષ્ટ બુદ્ધિ છે એને મનમાં એમ કે ચંદ્રહાસ મૃત્યુ પામેલ છે ચંદ્રહાસ મરી ગયો છે પરંતુ ચંદ્રહાસ જીવતો છે એ જાણી અને આ પ્રધાન દૃષ્ટ બુદ્ધિ છે એ ચંદ્રહાસને મારવા માટે તત્પર બને છે તૈયાર થાય છે શા માટે તો કે ગાલો ઋષિ નામના ઋષિજી ઋષિ મુનિ આ દૃષ્ટ બુદ્ધિ જે રાજા છે એને એવું કહેલું કે આ બાળક ચંદ્રહાસ ભવિષ્યમાં તારી દીકરીનો નાથ પતિ થશે અને તારો જમાઈ થશે પરિણામે દૃષ્ટ બુદ્ધિ રાજા આ ગાલો ઋષિનું ભવિષ્ય કદાચ સાચું પડશે અને આ ચંદ્રહાસ મારો જમાય થશે એટલા માટે ચંદ્રહાસને મારી નાખવા માટે આ દૃષ્ટ બુદ્ધિ રાજા તત્પર બને છે એ ચંદ્રહાસને વિષ આપવા પોતાના પુત્ર મદનને લખેલો પત્ર તેની સાથે રવાના કરે પોતાનો પુત્ર જે મદન છે એ કૌતલપુર જે નગરી છે એમાં રાજ કરતો હોય છે એટલે ચંદ્રહાસને આ દૃષ્ટ બુદ્ધ રાજા પત્ર લખી અને કહે છે આ પત્ર મદનને તારે આપવાનો છે એટલે ચંદ્રહાસને ખ્યાલ નથી હોતો કે આ પત્રમાં દૃષ્ટ બુદ્ધિ રાજાએ શું લખેલું છે પરંતુ એ પત્રમાં લખેલું હતું કે પોતાના પુત્ર મદનને જણાવવાનું કે આને વિષ આપી વિષ એટલે ઝેર ઝેર આપી અને મારી નાખો આવો પત્ર લખી અને ચંદ્રહાસને આપે છે ચંદ્રહાસ તો લખેલો પત્ર લઈ અને કૌતલપુરના પાદરે પહોંચી થોડો વિશ્રામ કરે છે તે સમયે દૃષ્ટ બુદ્ધિની વિષ્યા નામની પુત્રી સખીઓ સાથે ઉપવનમાં બાગમાં બગીચામાં ફરવા આવે છે આ દૃષ્ટ બુદ્ધિ રાજા એનો દીકરો મદન છે એ કૌતલપુરમાં રહેતો હોય છે કૌતલપુરમાં વિષ્યા નામ દૃષ્ટ બુદ્ધિની દીકરી મદનની બહેન પોતાની સખી બહેનપણીઓ સાથે ઉપવનમાં બગીચામાં વિહાર કરવા માટે નીકળી અને આ બાજુ ચંદ્રહાસ છે એ લાંબી મુસાફરી અશ્વ ઉપર ઘોડા ઉપર કરી અને આવેલ હોવાથી થાક ગયેલ હોય છે એટલે વૃક્ષની નીચે એ થોડો વિશ્રામ કરવા માટે આડો પડે ત્યાં આ ચંદ્રહાસને ઘસઘસાટ ઊંઘાવી જાય છે ત્યાં સુતેલા ચંદ્રહાસને જોઈ ને વિષ્યા મુગ્ધ થઈ જાય છે વિષ્યા પોતાની બહેનપણી સખીઓ સાથે વિહાર કરતા કરતા ચંદ્રહાસને સુતેલો જોવે છે જોતાની સાથે એના ઉપર મુગ્ધ થઈ જાય છે તેના પર વારી જાય છે યૌવન સહજ આવેશમાં વિષ્યા ચંદ્રહાસ ઉપર મોહિત થાય છે વિષ્યા યુવાન કાળ છે યુવાની છે યુવાન એવી આ વિષ્યા રાજકુમારી છે એટલે આવી અવસ્થાને કારણે
યોન સહજ આવિષ્ટાકારને વિષય ચંદ્રહાસ ઉપર મોહિત થઈ જાય છે, એના ઉપર મોહી જાય છે, એના ઉપર વારી જાય છે. આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે. ચંદ્રહાસને મુગ્ધ ભાવે નિરંતી વિષયા સુતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેથી શેરવી લે છે. આ બાજુ ચંદ્રહાસ ગસગસા ઊંઘતો હોય છે, ઊંઘાવી ગયો હોય છે, એટલે ચંદ્રહાસની કેળે પટ્ટામાં પત્ર બાંધે આ વિષયા છે એ કમરમાં કેડે બાંધેલો પત્ર આક્ષેપથી હળવેથી ધીમા પગલે ચાલી અને શેરવી લે છે. ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચી તે ચંદ્રહાસને ઉગારવા માટે એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લે તરણા વડે વિષને બદલે વિષયા લખી ચંદ્રહાસને ઉગારી લે. એવી હાજર બુદ્ધિનું કાર્ય આ વિષયા કરે છે. ચંદ્રહાસની કમરે બાંધેલો પત્ર હળવેથી વિષયા શેરવી લે છે અને પત્ર વાંચે છે તો પત્રમાં આ વિષયાના પિતા જે દુષ્ટ બુદ્ધિ રાજા છે એણે પોતાના દીકરા મદનને એવી ભલામણ કરેલી કે આવેને આવનારને યાને કે ચંદ્રહાસને વિષ આપી અને મારી નાખો. આવી પિતાની આ પત્રના લખાણ માધ્યમ દ્વારા યોજના હતી, પરંતુ વિષયા પત્ર વાંચે હે તો પત્રમાં લખેલું આને વિષ આપજો, એટલે ત્વરિત હાજર બુદ્ધિનો ઉપયોગ કરી અને વિષયા છે એ એક નેત્ર, નેત્ર એટલે આંખ, એક નેત્રનું કાજળ લે અને બીજા નેત્રનું બીજી આંખનું જળ લે. એક નાનકડા એવા ઘાસના તરણા વડે, તણખલા વડે, નાનકડા એવા ઘાસના તરણા વડે, નાનકડી એવી સળી વડે વિષ જે શબ્દ લખેલો હતો એ શબ્દની બાજુમાં ઈયા લખી નાખે છે, એટલે કે વિષને બદલે વિષયા કરી નાખે છે અને ચંદ્રહાસને ઉગારી દે છે. આમ પ્રેમાનંદની આ સર્જન શક્તિનું અહીંયા આ આખ્યાનમાં વિષને બદલે વિષયા કઈ રીતે કરે છે એનું ઉત્તમ ઉદાહરણ પણ આપણને આ આખ્યાનમાં જોવા મળે છે. આખાય આ 15મા કડવામાં આખ્યાન અંશમાં કવિ પ્રેમાનંદ છે એ ચંદ્રહાસનું વર્ણન, ચંદ્રહાસના દેહનું વર્ણન, એમાં ચંદ્રહાસની વર્ણન કળા, શબ્દ વર્ણન કળાનો ઉત્તમ નમૂનો આપણને જોવા મળે છે. એ ઉપરાંત ચંદ્રહાસનો જે અશ્વ છે, ઘોડો છે, એ કેવો છે એનું વર્ણન પણ વિષયાના મુખે ચંદ્રહાસ કરી અને ચંદ્રહાસની જે શબ્દ કળા છે, વર્ણન કળા છે, એનો ઉત્તમ નમૂનો આ આખ્યાન અંશમાં જોવા મળે છે. અને સાથે સાથે પ્રેમાનંદ છે એ આ વિષયાના પાત્ર દ્વારા હાજર બુદ્ધિ ત્વરિત એનામાં કેવી બુદ્ધિ ઉપજે અને આ વિષ જે લખેલું છે એનું આ વિષયા કેવી રીતે વિષયા કરે છે એની વાત
આ આખા અંશમાં ખંડમાં કવિ પ્રેમાનંદે કરેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કહીએ તો જે કાવ્ય ત્રણ એમ ઉગાડ્યો ચંદ્રહાસ છે એના રચયિતા કવિ પ્રેમાનંદ છે આખ્યાન કવિ શિરોમણી તરીકે એમને ઓળખવામાં આવે છે અને માણભટ્ટ એવા ઉપનામથી પણ આ કવિ પ્રેમાનંદને ઓળખી શકાય માં ઉપર થાપ મારે અને સામે બેઠેલા જે શ્રોતાઓ છે ઓડિયન્સ છે એનું લોક મનોરંજન આ પ્રેમાનંદ આખ્યાનના માધ્યમ દ્વારા કરતા એટલે મૂળ આખ્યાન ચંદ્રાસ આખ્યાન છે એ આખ્યાનમાંથી એક અંશ એક ભાગ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ થયેલો છે એ ભાગનું નામ છે એમ ઉગાડ્યો ચંદ્રહાસ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કવિ પ્રેમાનંદ એનું સંક્ષિપ્તમાં જીવન કવર તેમજ કવિની જે આગવી કાવ્ય કળાની જે સાહિત્ય સ્વરૂપની જે વિશિષ્ટતા છે ખાસિયત છે એની કવિત્વ તરીકેની જે શક્તિ છે એની આપણે ચર્ચા કરી કવિ પ્રેમાનંદે રચેલ જુદા જુદા જે આખ્યાન સાહિત્ય સ્વરૂપો છે કેટલા આખ્યાનો લેખા કેટલી આખ્યાન કૃતિઓની કવિ પ્રેમાનંદે રચના કરી એની આપણે ચર્ચા કરી અને એમ ઉગાડ્યો ચંદ્રહાસ એ આખ્યાન ખંડમાં આખ્યાન અંશમાં મુખ્ય કથા વસ્તુ શું આવે કઈ કથા એમાં સમાયેલી છે એનો આછેરો સારાંશ અને એની આછેરી સમજૂતીની ઝલક આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો આવનારા પીરિયડમાં આપણે આ એમ ઉગાડ્યો ચંદ્રહાસ છે એ જે આખ્યાન છે એ પદ્ય સાહિત્ય સ્વરૂપ છે પદ્ય કાવ્યમય રીતે જે આખ્યાન છે એ આખ્યાનની આપણે વિશદ ચર્ચા કરીશું આજે આપણે અહીંયા સુધી રાખીએ અસ્તુ